જીવન જ્યોત ચેનલ માં આપનું સ્વાગત છે આ ચેનલ ને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો આજે આપણે સાંભળીશું કાળી ચૌદસ નું મહત્વ અને તેની પૂજન વિધિ આસો વદ ચૌદસ ની તિથિ ને કાળી ચૌદસ રૂપ ચતુર્દશી કે નરક ચતુર્દશી તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે બુરાઈ પર અચ્છાઈ ની જીત થઈ તેનો દિવસ કહેવાય છે આ દિવસે ઘરમાંથી કકડાટ કાઢવાની પ્રથા છે સાંજના સમયે અડદના વડા બનાવી હનુમાનજીને ધરાવી ચાર રસ્તે પાણીનું કુંડાળું કરી તેમાં વડા છે જેનાથી અશુભ કે બુરી શક્તિઓ દૂર થાય આ મંત્ર તંત્રની સાધના પણ કરવામાં આવે છે આ દિવસે હનુમાનજીની પૂજા મહાકાળીની પૂજા શનિદેવ અને યમરાજાની પણ પૂજા કરવામાં આવે છે સંધ્યા સમયે હનુમાનજીના મંદિરે જઈ કે ઘરે હનુમાનજીની પૂજા કરી અડદના વડા હનુમાનજીને ધરવામાં આવે છે હનુમાનજીના મંદિરે જઈ હનુમાનજીને સરસવનું તેલ કે ચમેલીના તેલમાં સાત અડદના દાણા થોડા કાળા તલ નાખીને ચડાવવામાં આવે છે હનુમાનજીને સિંદૂર ચડાવી આકડાની માળા લવિંગની માળા પણ ચડાવવામાં આવે છે અને લાડુનો પ્રસાદ ધરાવી શ્રીફળ વધેરવામાં આવે છે અને હનુમાનજીને પ્રાર્થના કરાય છે કે હે હનુમાનજી મહારાજ અમારા ઘર પર કોઈની બુરી નજર નજર દોષ કે બુરી શક્તિઓ અમારા ઘરમાં પ્રવેશ કરે નહીં અમને દરેક દોષ રોગ અને સંકટમાંથી બચાવી હે પવન પુત્ર અમારી રક્ષા કરજો અને અમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપજો આમ કહી હનુમાનજીને તેલનો દીવો કરાય છે અને વડાને ચાર રસ્તે મૂકી દેવાય છે તેનો પ્રસાદ ઘરમાં ખવાતો નથી આવું કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે અને પરિવાર પર અનિષ્ટ તત્વો કે આસુરી તત્વોથી રક્ષણ મળે છે આ દિવસે હનુમાનજીના પાઠ હનુમાન ચાલીસાના પાઠ સુંદરકાંડના પાઠ રામ રક્ષા સ્તોત્રના પાઠ કરવાથી ઘરમાં સકારાત્મકતાનો પ્રવેશ થાય છે આ દિવસે મહાકાળી માતાનું પણ પૂજન કરવામાં આવે છે આ દિવસને રૂપ ચતુર્દશી પણ કહેવામાં આવે છે આ દિવસે સ્ત્રીઓ ઉપટણ લગાવીને સ્નાન કરે છે કે જેનાથી તેની સુંદરતામાં વધારો થાય છે અને રાત્રે ઘરે બનાવેલું મેસ આંખમાં આંજવાથી આંખોનું તેજ વધે છે અને બુરી નજરથી બચે છે અને તેની આયુષ્યમાં વધારો થાય છે આ દિવસે શનિદેવ હનુમાનજી અને મહાકાળીનું પૂજન કરવાથી ગ્રહ બાધા નજર દોષ હોય તો તે દૂર થાય છે અને ઘર પરિવારમાં સુખ શાંતિ આવે છે આ દિવસે યમ દીપ દાન કરી યમદેવનું પૂજન પણ કરવામાં આવે છે તેમાં એક કોડિયામાં આડી ચાર વાટનો દીવો કરી તેમાં તલનું તેલ ભરી યમરાજાને યાદ કરી તેમાં અડદના ચાર પાંચ દાણા નાખી ઘરના મુખ્ય દ્વાર પર દક્ષિણ દિશા તરફ રાખવાથી ઘર પરિવાર પર કોઈ અકાળ મૃત્યુનો ભય રહેતો નથી આ દિવસે ચૌદ દીવા પ્રગટાવી ઘરના દરેક ખૂણે મૂકવાથી તુલસી ક્યારે મૂકવા કે મંદિરે મૂકવાથી ઘરમાં બુરી શક્તિ કે નકારાત્મક ઊર્જાનો પ્રભાવ નાશ પામે છે દીવા પ્રગટાવવાથી દીવાના પ્રકાશથી સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને વાતાવરણને તે શુદ્ધ કરે છે આજના દિવસે એવી એક દંતકથા પણ છે કે આ દિવસે મહાન શક્તિશાળી રાક્ષસ નરકાસુરનો ભગવાન શ્રી કૃષ્ણએ વધ કર્યો હતો તેથી આ દિવસને નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે નરકાસુરે સોળ હજાર કન્યાઓને તેના કેદખાનામાં બંદી બનાવી હતી અને તે સોળ હજાર કન્યાઓને ભગવાન શ્રી કૃષ્ણએ નરકાસુરના કેદમાંથી મુક્ત કરી હતી અને સત્યભામાના સહયોગથી આ સોળ હજાર કન્યાઓનું ભગવાન શ્રી કૃષ્ણએ પાણી ગ્રહણ કર્યું હતું અને તેનું માન સન્માન જાળવ્યું હતું તેથી આ દિવસને નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરી તેની પૂજા પણ કરવામાં આવે છે તો આ હતું કાળી ચૌદસ નું મહત્વ અને તેની પૂજન વિધિ બોલો હનુમાનજી મહારાજ કી